જો તું નથી શૂટિંગ ઉતાર શૂટિંગ ઉતાર ક્યાં રેસ્ક્યુ ટીમ સફર પરિવારમાં હું રસિક રોજાસરા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, દર વખતે આપણે અલગ અલગ પાકની અને નવી નવી ટેકનોલોજીની આપણે માહિતી આપતા હોઈએ છીએ કિસાન થ્રુ ચેનલ થ્રુ. તો એવી જ એક આપણે જે મલ્ટી પર્પક પાક કહેવાય, એક કરતાં વધારે એકને એક ખેતરમાં અને એક ટાઈમે પાક કઈ રીતે એનું આખું આયોજન બનાવાશે, તો આપણે એક ખેડૂતની ભાઈનો પરિચય લઈ અને આપણે એની પાસેથી પૂરી માહિતી મેળવી. તમારું નામ? મારું નામ ચતુર ધનાભાઈ. તમારું ગામ? ગામ લોધીડા, તાલુકો જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર એક આપી દો. 90165 55 256. 90165 55 256. 55 256. તો તમે આ ટમેટીનો પાક વાવ્યો છે, આમાં તમે કયા કયા પાક વાવ્યા છે અને કયા સમયે વાવેલા છે? પહેલાં અમે 5મા મહિનાની 20 તારીખે પહેલાં કારેલીનું વાવેતર કરીએ. 5મા મહિનાની 20 તારીખે કારેલીનું વાવેતર કરીએ. હા, કારેલી કમસેકમ માનો કે 3 મહિના હાલે, તે પછી ગલકીનું વાવેતર કરી. કારેલીનો પાક પૂરો થઈ જાય પછી ગલકીનું વાવેતર કરો. હા, એ પછી કારેલીનું વાવેતર કરેલું હોય જે વહેલા એની અંદરની અંદર સોંપી દેવાનું, તે કારેલી આખી પૂરી થઈ જાય પછી વહેલા. કારેલી એમ થાય કે હા હવે પતવા આવી છે, છેલ્લે લાસ્ટ સીનમાં ગલકી વાવી દેવાની, પછી 3-4 મહિના ગલકી હાલે, પછી એમ થાય કે હવે ગલકી પતવા આવી છે ત્યારે ટમેટી વાવી દે, એટલે હવે આખો શિયાળો હાલ છે ટમેટી. તમારે કારેલો કેટલા ટાઈમ ઉતરે, ગલકી કેટલા ટાઈમ રહે? એ તો પછી જે બધાની મહેનત, એમ માનો કે 2-3 મહિના સુધી તો કારેલી હાલે. 2-3 મહિના સુધી કારેલીનો પાક એમ નામ ટૂંકમાં ઉતરે રાખે. હા, પછી ગલકી વાવી દે. પછી ગલકી વાવી દેવાની. ગલકી વાવ્યા પછી ટમેટીની. તમે આ મલ્ચિંગમાં વાવ્યું તે? ના, આ તો સીધું મલ્ચિંગમાં વાવે તો બહુ સારું રહે, પણ અમે તો સીધું નીચે વાવી દે. આ મેળા એક બનાવ્યો, ટૂંકમાં મેળા બનાવી અને ડાયરેક્ટ એનું વાવેતર કરી દેવાનું. તો તમને કારેલામાં કેટલું ઉત્પાદન રહ્યું અને કેવું રહ્યું, અને ગલકીમાં તમે એક કરતાં વધારે પાક લ્યો એમાં તમને વધારે બેનિફિટ કયા પાકમાં રહે છે? આમ ગણો એટલે બધામાં સારું રહે. જો કંઈ જગ્યા કંઈ ખેતરનું કંઈ ખેડ કરવાનું આવતું નથી, એક જ વાર ખાલી આ મેળાનો ખર્ચો થાય બરાબર. પછી કારેલી વાવી દીધી એટલે એ બહુ સારું ઉત્પાદન આવે. કારેલી પતે ભાઈ ગલકી, ગલકી પતે ભાઈ આ ટમેટી. ટમેટી આખો શિયાળો હાલ છે, તમે જોઈ શકો છો, પણ તમે આ દેખાય જો. તમે આ ટમેટીનું કઈ વેરાયટી કઈ છે? લક્ષ્મીવાળાનું નંદિતા. લક્ષ્મીવાળાનું નંદી. તમે રોપ નાખ્યો તો તે ડાયરેક્ટ? ના, અને રોપ નાખીને પછી આમાં છોપ્યો હતો. ફેર રોપની કરીને પછી છોપેલું છે. આથે જ રોપ બનાવ્યો હતો? હા, આથે જ બનાવ્યો હતો. રોપ સોંપ્યા પછી કેટલાક ટાઈમે આ તમારે કારેલા ઉતરવા મળ્યા અંદાજે? ટમેટા 2-2.5 મહિના થઈ ગયા છે. 2-2 મહિના રોપ સોંપ્યા પછી તે પછી આ ટમેટા લાગ્યા. તો પછી આ તમે જે આ મંડપ આખું બનાવો છો જે આ દોરાઈથી એનો અને મંડપનો તમારે 1 વીઘામાં ગણ્યું આપણે અંદાજે, તો એમાં કેટલો ખર્ચો થાય તમારે? વીઘામાં માનો ને કે એવું તો ખ્યાલ નથી, પણ આ 130 રૂપિયાનો પાઇપ છે અને આ વારો આવે ને વારો, આ 110 નો કિલો આવે અને પ્લસ દોરા. તમે આ બે આપણે તાર છે, તાર વિશે બે થાંભલાનું કેટલું અંતર રાખો? આ 15 ફૂટ. આમ 15x15? 15x6? 15x6. તો 15x6 થાય ને. તો મિત્રો, આ રીતે આપણે અલગ અલગ ક્રોપનું અને મંડપ પદ્ધતિ હોય તો કઈ રીતે આખું વાવેતર કરી શકાય એની વિશેની આપણે માહિતી લીધી, અને તમારે વધારે માહિતી કોઈ જોઈતી હોય ખેડૂત મિત્રો, તો આપણો નંબર હેલ્પલાઇન નંબર છે 97-2-57-45-9-71. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.